જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો લાઈવ યુટ્યુબ સેશનમાં આપણે જોડાઈ ગયા છીએ ત્યારે આજનો આપણો વિષય છે ગણિત જેમાં આપણે ચેપ્ટર નંબર સાત વિશે ચર્ચા કરી રહ્યા હતા આગળના લેક્ચરમાં આપણે જોયું પૂર્ણઘન સંખ્યાઓનું ઘનમૂળ શોધતા કઈ રીતથી તો કે અવિભાજ્ય અવયવીકરણની રીતથી પૂર્ણ ઘન શોધ્યું અવિભાજ્ય અવયવ્ય અને ચાવીઓનો ઉપયોગ કરીને સંખ્યાનું આપણે અવિભાજ્ય અવયવ પાડી દરેક અવયવ ત્રણ વખત રિપીટ થતો જ હશે પૂર્ણ ઘન સંખ્યા હશે ત્યારે તો એ ત્રણ ત્રણના ગ્રુપ બનાવી દરેકને ઘન કરવાનો થતો તો અને છેલ્લા સ્ટેપમાં આપણું સંખ્યામાં ઘનમૂળની નિશાની ઘનમૂળની નિશાની આવી જાય એટલે ઘન છે એ દૂર થઈ જશે બાકીની જે સંખ્યાઓ વધે એનો ગુણાકાર કરીએ એટલે જે ગુણાકારનો જવાબ આવશે આપણી સંખ્યાનું શું થશે ઘનમૂળ તો અહીંયા સુધીની આપણે જે ચર્ચા કરેલી એ કોઈ પણ સંખ્યાનો ઘન કઈ રીતે થાય પૂર્ણ ઘન સંખ્યા ન હોય તો એને કઈ સંખ્યા સાથે ગુણવાથી એ પૂર્ણ ઘન સંખ્યા બને ત્યારબાદ એની પછી જોયું તો કે એ એ સંખ્યાને કઈ સંખ્યા સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને આ બધી ચર્ચા કરી ગયા એના ઉપરથી આપણે આપણને વિધાન આપેલા છે પ્રશ્ન નંબર બે છે ખરું છે કે ખોટું તે કહો તો જે થિયરી આપણે ભણી ગયા આખા જે એક્ઝામ્પલ બધા જોયા એના ઉપરથી આપણે વાક્ય છે ખરું છે કે ખોટું એ આપણે નક્કી કરવાનું છે તો પેલું જ વાક્ય આપેલું છે આપણને કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો એકી સંખ્યા એટલે આપણને ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તે સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય તો એ વિધાન એવું કહેવા માંગે છે કે કોઈ પણ એકી સંખ્યાનો જો ઘન કરીએ તો તે હંમેશા બેકી સંખ્યા મળે ઘન કરવાથી જે જવાબ મળે એ હંમેશા બેકી મળે એવું છે તો આપણે એકી ઘન કરીએ તો પેલી છે આપણી ઘન શું થાય પછીની એકી સંખ્યા ત્રણ ત્રણ નો ઘન ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ત્યારબાદ પાંચ પાંચ નો ઘન થશે પચીસ તો આ ત્રણ એકી સંખ્યાઓના ઘન જોઈએ આપણે તો એ જે જવાબ મળે છે એ એકી મળે છે કે બેકી તો એના એકમના અંક ઉપરથી આપણને ખબર પડશે એકનો ઘન એક છે જવાબમાં મળ્યું મને સત્યાવીસ તો એ સંખ્યા કેવી મળી તો કે એ પણ એકી એનો એકમનો અંક સાત છે એટલે એ સંખ્યા પણ કેવી કેવાશે એકી એવી જ રીતે પાંચ નો ઘન કર્યો તો એમાં એકમનો અંક શું મળ્યો પાંચ એટલે પચીસ પણ કેવી સંખ્યા કેવાશે એકી તો એક હજાર ત્રણસો એકત્રીસ એનો એકમનો પણ એક જ આવે છે તો એ સંખ્યા પણ કેવી કહેવાય છે એકી જ થશે તો કોઈ પણ એકી સંખ્યાનો હું ઘન કરું છું તો જવાબમાં મને કેવી સંખ્યા મળે છે એકી જ મળે છે પણ આપણું વિધાન અહીંયા શું કે છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરવાથી બેકી સંખ્યા મળે તો તે વિધાન કેવું ગણાશે ખોટું એટલે ત્યાં જવાબમાં આવશે ખોટું ત્યારબાદ બીજું વાક્ય પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો પાછળ શૂન્ય હોય એવા આપણે પૂર્ણ ઘન સંખ્યા લઈ લઈએ તો સૌપ્રથમ પાછળ શૂન્ય હોય તેવી پہلی સંખ્યા આપણે વિચારીએ તો છે

પચું પચું પચીસ પચીસ પંચા એકસો પચીસ અને આમાં ઘન કરવાનો છે હંમેશા ત્રણ ના ગુણાંકમાં જ હશે કેવી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યામાં અહીંયા તમે વર્ગમાં જોતા તો ત્યાં ડબલમાં હશે એટલે કે બે ના ગુણાંકમાં ઘનમાં શેમાં હશે તો કે શૂન્યોની સંખ્યા ત્રણના ગુણાંકમાં જશે તો જ એ સંખ્યા કેવી થાય પૂર્ણ ઘન અહીંયા હજારમાં આપણે જોઈએ છે કોનું ઘનમૂળ છે દસ નું તો એની પાછળ શૂન્ય જોઈએ તો ત્રણ છે જોઈ શકીએ છીએ આપણે એવી જ રીતે જો આપણને કીધું હોય ત્રણસો નો ઘન તો ત્રણસો નો ઘન જોવા જઈએ તો ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ અને એની પાછળ શૂન્ય ની સંખ્યા કેટલી થશે ત્રણ ગણી તો જે છે એનાથી ત્રણ ગણી કરીએ તો કેટલા થશે શૂન્ય પાછળ છ કે ના ગુણાંકમાં એવું શૂન્યોની સંખ્યા ત્રણ ના ગુણાંકમાં હવે આપણે વાક્ય ઉપર ફરીથી જઈએ કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો એ વિધાન કેવું થશે થશે ખરું બે શૂન્ય અથવા તો એક શૂન્ય વાળું ચાલશે નહીં તો તે સંખ્યા પૂર્ણઘન કહેવાશે નહીં પૂર્ણઘન સંખ્યાની પાછળ હંમેશા જે શૂન્યો હશે એ કેવા હશે તો કે ત્રણ ના ગુણાંકમાં ત્રણ છ નવ બાર એ રીતે તો આ વિધાન કેવું થશે ખરું કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હશે તો તેની પાછળ જે શૂન્યો હશે ત્રણ ના ગુણાંકમાં એટલે કે ક્યારેય બે શૂન્યો નહીં હોય એક શૂન્ય પણ નહીં હોય ત્યારબાદ ત્રીજું વાક્ય જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક પાંચ આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક પચીસ આવે તો પેલું જે પોર્શન છે અહીંયા સુધીનું કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક પાંચ તે સંખ્યાનો એકમનો તો એ આપણે વર્ગ વાળામાં શીખી ગયા છીએ કે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તે સંખ્યાનો જો વર્ગ કરીએ તો એકમ નો અંક પાંચ આવે તો પે સૌ પ્રથમ પેલી જ આપણી સંખ્યા લઈ લઈએ પાંચ એકમનો અંક પાંચ છે એનો વર્ગ કરશું તો પણ એકમનો અંક શું મળશે પંદર બસો પચીસ એનો પણ એકમનો અંક પાંચ આવે છે અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું કે આ બે સંખ્યાઓ એવી છે જેનો વર્ગ કરતા એકમનો અંક પાંચ આવે છે તો એની જ સંખ્યાનો ઘન કરતા

અને બસો પચીસ ગુણ્યા પંદર કરી નાખીએ એનો શું થઈ જશે ઘન તો કરીએ એક પચું પાંચ બે બે પચું પચું પચીસ નો પાંચડો વધી બે પાંચ દુ દસ ને બે બાર બારનો બગડો વધી એક પાંચ દુ દસ ને એક અગિયાર એ બંનેનો સરવાળો કરશું એટલે આપણને શું મળશે એનો ઘન તો જોઈએ એમાં છેલ્લા બે અંકો પચીસ આવે છે કે નહીં તો વિધાન સાચું થશે નહીતર ખોટું શૂન્ય ને પાંચ 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 ને બે સાત બે ત્રણ બે ને પંદર નો ઘન અહીંયા તેવન ફાઈવ પિંચોતેર આવે છે પણ આપણું વાક્ય એવું કે છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા જો એકમનો અંક પાંચ આવતો હોય તો તે જ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લા બેંકો અંકો પચીસ આવે તો એ વિધાન કેવું થશે ખોટું એકમાં આવે છે પણ બીજી પરિસ્થિતિમાં એ આવતું નથી તો આપણે એ વિધાનને કેવું કહેશું જેનો એકમનો અંક આઠ હોય તો આપણે એક થી દસ ના ઘન જોઈ લઈએ કે એમાં કોઈ એવો છે કે જેનો એકમનો અંક આઠ આવતું હોય અને એ પૂર્ણ ઘન સંખ્યા હોય તો એમાંનો આપણો બીજો જ અંક છે બે બે નો ઘન કરવા જશું શું મળશે આઠ તો આઠ છે એનો એકમનો અંક છે અને છતાં એક એવી છે પૂર્ણ ઘન છે ઘન મૂળ શું નીકળે છે બે પણ આપણું વિધાન એવું કે છે કે એવી કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા ન હોય કે જેનો એકમનો અંક આઠ હોય પણ અહીં આપણને મળે છે તો એ વિધાન પણ કેવું થશે ખોટું એકમનો અંક આઠ હોય એ પણ પૂર્ણ ઘન સંખ્યા બની શકે ત્યાર પછીનું વાક્ય છે બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા ત્રણ અંકોની પણ હોય કોઈ પણ બે અંકોવાળી સંખ્યાનો જો ઘન કરશું તો તે સંખ્યા ત્રણ અંકોની પણ હોઈ શકે એવું કહે છે તો આપણે પહેલી જ બે અંકોની સંખ્યા લઈ લઈએ ને એનો ઘન કરીએ જો એ પેલીનો જ ઘન બે કરતા ઓછો અથવા તો ત્રણ રહેતો હશે તો આપણે એ વિધાન સાચું કહી શકશું પણ પેલી જ બે અંકની સંખ્યાનો ઘન કરવાથી એનાથી વધારે અંકો મળશે તો એ વિધાન કેવું થશે ખોટું કારણ કે એનાથી આગળ જશું તો એમાં હંમેશા એનાથી વધારે જ અંકો થશે એક્ઝામ્પલ જોશો ખ્યાલ આવશે પેલી બે અંકની સંખ્યા કઈ છે આપણી દસ નવ પછીની દસ છે બે અંકોની સંખ્યા છે એનો ઘન કરશું તો દસ નો ઘન આપણને ખ્યાલ છે શું આવે છે એક હજાર કેટલા અંકો આવે છે ચાર અહીંયા શું કહે છે આપણને કે બે અંકોની અંકોવાળી સંખ્યાનો જો ઘન કરતા મળતી સંખ્યા ત્રણ અંકોની પણ હોય પણ અહીંયા પહેલી જ સંખ્યા આપણે લીધી એ કેટલા અંકોની મળી જાય છે ચાર અંકોની એનાથી આગળ જશો તો એનાથી વધવાનું જ છે એનાથી ઓછા અંકો ક્યારે આવશે નહીં એટલે કે ત્રણ અંકોની તો ક્યારેય મળશે જ નહીં બે અંકોની સંખ્યાનો ઘન કરશું તો ત્રણ અંકોની સંખ્યા મળે જ નહીં કારણ કે પહેલી સંખ્યા જે બે છે એનો ઘન કરીએ તો મને સીધા કેટલા મળે છે ફોર આના પછીની સંખ્યા લઈ લઈએ અગિયાર નો ઘન કેટલો થાય છે તેરસો એકત્રીસ એમાં પણ કેટલા અંકો આવે છે ચાર એટલે કે એનાથી વધવાના જ છે એનાથી ઓછા રહેશે નહીં તો વધુ તો ત્રણ અંકોની સંખ્યા પણ હોય એ વિધાન કેવું થશે ખોટું થશે ત્યારબાદ બે સંખ્યાનો ઘન કરતા વધુ અંકોની પણ સંખ્યા મળે એના માટે છેલ્લા બે અંકો પાસે નાના બે અંકની સૌથી મોટી સંખ્યા પાસે તો બે અંકની સૌથી મોટી સંખ્યા શું થાય નવાણ એના પછી આગળ વધીએ તો શું આવી જાય સો જે કેટલા અંકોની થઈ જશે ત્રણ અંકો જો આનો ઘન કરવાથી થી વધારે મળે તો વિધાન સાચું થશે આવી જાય છે અને અઠાણું નો એનો કરશું તો એ હંમેશા એનાથી ઓછો જ રહેવાનો છે તો એનો ઘન આપણને મળશે નવાણું નો જો તમે ઘન કરશો તો એ મળશે નવ લાખ સિત્તેર હજાર બસો નવાણું નવ લાખ સિત્તેર હજાર બસો નવા મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ છ અંકો મળે છે અહીંયા શું કીધું સાત કે સાત થી વધુ પણ મળે તો હવે આનાથી વધુ ન મળે ને આનાથી વધુ મેળવવા માટે આનાથી વધારે અંકો મેળવવા માટે એની આગળની સંખ્યા લેવી પડે ને એની આગળની સંખ્યા પછી કેટલા અંકો ની થઈ જાય ત્રણ અંકો વાળી આપણને કેટલા અંકો સુધીની કીધી છે બે અંકોની આનાથી હવે પાછા રિવેસ્ટ જશું એટલે કે અઠ્ઠાણું સત્તાણું ચોરાણું પંચાણું એંસી આ બધા અંકોને જો લેવા જશું તો એ સંખ્યા આનાથી ઓછી જ મળવાની છે એટલે કે છ અંકોથી વધવાની તો નથી જ તો એ વિધાન પણ કેવું થશે ખોટું છેલ્લો વિધાન એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળી શકે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળી શકે તો એક અંકની કઈ કઈ સંખ્યા એક બે નો ઘન કરીએ શું મળે છે આઠ બે દુ ચાર દુ આઠ ત્રણ નો ઘન કરીએ તો પછી કેટલા અંકો જાય છે બે પણ વાક્ય સમજવાની ટ્રાય કરવાની કે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી

પૂછાતા હોય છે એના માટે આપણે આગળનું જે ભણી ચૂક્યા છે ઘન કરવાથી શું થાય છે ઘનમૂળ શોધવાનું કઈ રીતે હોય છે કોઈ પણ સંખ્યાનો ઘન કરવાથી તેનો એકમનો અંક શું આવતો હોય છે જે આપણે વર્ગ વર્ગમૂળમાં ચર્ચા કરેલી જ એ મુજબ આ ઘન ઘનમૂળમાં કોઈ પણ સંખ્યાનો ઘન કરવાથી એનો એકમનો અંક શું મળે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આ આપણું ખરા ખોટાનું જે હતું એ હવે આપણે જોવાનું છે ઘનમૂળ શોધવાની બીજી રીત અનુમાનની રીત અવિભાજી અવયવીકરણની રીતે આપણે સંખ્યાઓના ઘનમૂળ શોધ્યા હવે આપણે જોવાનું છે અનુમાનની રીતે ઘનમૂળ શોધવું અને એના માટે મેં વાત કરેલી કે એક થી દસના ઘન આપણને યાદ હોવા જોઈએ એના માટે એ યુઝમાં આવશે શોધું માત્ર બે સ્ટેપમાં જ આપણો કોઈ પણ સંખ્યા ગમે એવડી સંખ્યા હશેનો જવાબ અનુમાનની રીતમાં બે સ્ટેપમાં જ આવી જતો હોય છે અને એ બે સ્ટેપ ખૂબ જ મહત્વના છે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે જવાબ આવતો હોય છે અનુમાનની રીતે ઘનમૂળ તો અનુમાનની રીતે ઘનમૂળ શોધવાનું કે ત્યારે એના માટે આપણી પાસે એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કોઈ પણ સંખ્યાનો ઘન કરવાથી તેનો એકમનો અંક શું આવે એ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ તો આપણે એક થી દસ ના ઘન જોઈ ચૂક્યા છીએ એના માટેની એક ટ્રીક આપું છું જે રીતે આપણે વર્ગ અને વર્ગમૂળમાં કે કોઈ સંખ્યાનો એકમનો અંક એક હોય અને એનો વર્ગ કરતા એકમનો અંક એક મળતો હતો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક બે હોય એનો વર્ગ કરતા એકમનો અંક ચાર મળતો હતો એવી જ રીતે અંક આપણને ખબર હશે કે કોઈ પણ સંખ્યા કઈ એનો એકમનો અંક શું છે એ આપણને ખ્યાલ આવી જાય ને એનો ઘન કરવાથી એકમનો અંક શું મળે એ આપણા માઇન્ડમાં ક્લિયર હશે તો આ રીત ફટાફટ સમજાઈ જશે તો જોઈએ નો ટેબલ એકમનો અંક અને એનો ઘન કરવાથી એકમનો અંક ઘન કરવાથી એકમનો અંક તો એ આપણને એક થી દસ ના ઘન યાદ હોય તો આપને આ ક્લિયર થઈ જશે જો કોઈ સંખ્યાનો એકમનો અંક એક હશે તો એનો ઘન કરવાથી પણ એકમનો અંક એક મળે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક બે હશે તો એનો ઘન કરવાથી હંમેશા તેનો એકમનો અંક મળશે આઠ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક ત્રણ હોય અને એનો ઘન કરવામાં આવશે તો તેનો એકમનો અંક શું મળશે સાત એકમનો અંક જો ચાર હશે તો ઘનના એકમનો અંક પણ મળશે ચાર એકમનો અંક પાંચ હશે તો ઘનના એકમનો અંક પણ મળશે પાંચ એકમનો અંક છ હશે તો ઘનના એકમનો અંક પણ મળશે છ એકમનો અંક સાત હશે તો ઘનના એકમનો અંક મળશે એકમનો અંક હશે તો એવી ઘન કરવાથી અંક મળશે એનો બે એકમનો અંક નવ હશે તો એવી સંખ્યાનો ઘન કરવાથી તે ઘનના એકમનો અંક મળશે નવ અને એકમનો અંક શૂન્ય હશે તો એનો ઘન કરવાથી મળશે એકમનો અંક શૂન્ય યાદ રાખવું પણ ખૂબ જ સિમ્પલ છે માત્ર ત્રણ સુધીનું જ યાદ રાખવાનું છે એકનો એક કેવા કેવાનો એનો એ જ આવે છે એ અંકો યાદ રાખી લેવાનો હતો કે એક ચાર પાંચ છ નવ અને શૂન્ય આ બધા અંકોનો ઘન કરવાથી તેનો એકમનો અંક તેનો તેજ મળે છે જોઈ શકો છો તમે તો એ સંખ્યા એકનો એક ચાર નો ચાર પાંચ વાળાનો પાંચ છ નો છો નવ અને બાકી યાદ રાખવાની માત્ર બે જ આઠ નો પાછો બે થતો હશે જો ત્રણ નો સાત તો સાત વાળાનો ત્રણ આ યાદ રાખવાની એક ટ્રીક બની જશે આપણા માટે હવે આપણે યુઝ કઈ રીતે કરવાનું છે તો કે ઘન કરવાથી જે એકમનો અંક મળેલો છે તો ઘનમૂળ કરતા એકમનો અંક શું મળશે તો કે એક ઘનના એકમનો અંક એટલે કે આપણને સંખ્યા આપેલી છે પૂર્ણ ઘન સંખ્યા છે તો એ પૂર્ણ ઘન સંખ્યા નો જો ઘનમૂળ શોધવામાં આવે તો એકમનો અંક શું આવે આઠ એટલે આપણે જે અનુમાનની રીતમાં ઉપયોગ કરવાનો છે એ રિવર્સ કરવાનો છે એટલે કે આપણને સંખ્યા આપેલી છે એ આમાંથી જોવાનું છે કે તેનો એકમનો અંક શું છે તો એનું ઘનમૂળ કાઢતા એકમનો અંક શું મળશે તો કે આ બાજુનો એટલે કે એક વાળાનો એક આઠ વાળાનો બે સાત વાળાનું ત્રણ ચાર નું ચાર પાંચનું પાંચ છ નું છ ત્રણનું સાત બે નું આઠ નવનું નવ અને શૂન્યનું શૂન્ય એ આપણે રકમ લઈ એક્ઝામ્પલ ગણશો એટલે વધારે ક્લિયર થઈ જશે પણ આ વસ્તુ એક આપણે યાદ રાખવાની છે તો જઈએ એના માટે હવે એક્ઝામ્પલ સીધું લઈએ પાંચસો અનુમાનની રીતે ઘનમૂળ શોધવાનું છે અનુમાનની રીતે ઘનમૂળ તો અનુમાનની રીતે કીધું છે તો અનુમાનની રીત જો સમજાઈ જશે તો અવિભાજ્ય થી ખૂબ જ સહેલી છે માત્ર બે જ છે આનો જવાબ હવે જે રીતે આપણે વર્ગ અને વર્ગમૂળમાં ભાગાકારની રીતમાં બે બે ના જૂથ બનાવતા હતા ક્યાંથી પાછળથી અહીંયા આપણે પાછળથી ત્રણ ત્રણ ના જૂથ બનાવવાના છે પેલું ત્રણનું બનાવી નાખવાનું બીજું બને કે ન બને તો ચાલે તો પેલું હું ત્રણ નું બનાવું છું એટલે એ જૂથમાં આવશે પાંચસો છોતેર બીજું બેનું જ બને છે તો આપણે બેનું જ રાખશું તો બીજું સત્તર નીચે લખશું અહીંયા સત્તર અને પાંચસો છોતેર ચાલુ કર્યું હતું એને પેલા જૂથને આપવાનું આપણે નામ પ્રથમ જૂથ સત્તર છે એ આપણું કયું થશે બીજું જૂથ હવે

એકમનો અંક છ છે તો આ આપણને સંખ્યા આપી છે પૂર્ણ ઘન સંખ્યા તેનો એકમનો અંક છ છે તો એકમ નો અંક છ હોય તેવી સંખ્યાનું જો ઘનમૂળ શોધવામાં આવે તો તેનો એકમનો અંક શું થયો હોય હંમેશા છ જ હોય કારણ કે એકમનો અંક છ હોય એવી સંખ્યાનો જો ઘન કર્યો હોય તો જ આપણને અહીંયા એકમનો અંક છ મળ્યો હોય ને એકમનો અંક છ હોય તેવી સંખ્યાનું જો ઘનમૂળ શોધવામાં આવે તો એકમનો અંક શું આવે છ તો આપણે અહીંયા લખશું કે અહીં તો તેથી અહીં એકમનો અંક છ હોય તેવી સંખ્યાનું ઘનમૂળ શોધતા તેથી આપણી જે સંખ્યા છે શું સત્તર હજાર પાંચસો છોતેર એના ઘનમૂળનો પણ એકમનો અંક શું હશે છ જ હશે તેથી આપણે અહીંયા લખશું હવે કે તેથી આપેલી સંખ્યાના અંક છ એટલે આપણી સંખ્યાના એકમનો અંક મળી ગયો જેવી રીતે આપણે યાદ કરો કે પૂર્ણ વર્ગ સંખ્યા જે હતી એનો આપણે એક વસ્તુ શોધતા હતા કે તે સંખ્યાનું વર્ગમૂળ કેટલા અંકોનું મળે ને શેના ઉપરથી આપણે શોધતા હતા તો કે જૂથ ઉપરથી જેટલા જૂથ બનતા હોય એટલા અંકોનું વર્ગમૂળ એનું મળે એ જ કન્સેપ્ટ અહીંયા કે જેટલા જૂથ બનતા હશે એટલા અંકોનું શું મળશે આપણને આનું ઘનમૂળ એટલે કે અહીંયા બે જૂથ બને છે તો આપણને જે ઘનમૂળ મળશે કેટલા અંકોનું મળશે બે અંકોનું જેમાં પહેલો અંક એકમ બીજો અંક દશક પહેલો અંક મળી ગયો એકમનો અંક છ હવે આપણે શોધવાનો છે દશકનો અંક તો દશકનો અંક શોધવા માટે આપણે ઉપયોગ ત્યાં આપણે શું પૂછતા હતા તો કે એ કોના બેના વર્ગોની વચ્ચે આવે છે અહીંયા આપણે સત્તરને પૂછવાનું છે કે સત્તર કોના બે ના ઘનની વચ્ચે આવે એટલે આપણે ઘન સત્યાવીસ વધી ગયા વધી ગયા અહીંયા સ્ટોપ થઈ જવાનું એ આપણે થાશે ત્રણ થી આગળ એટલે કે બે બે નો ઘન અને કોના ઘન ની વચ્ચે આવશે ત્રણ ના ઘન ની વચ્ચે બે નો ઘન આઠ ત્રણ નો ઘન

દશકનો અંક શું મળશે એટલે એનું ઘનમૂળ કેટલા અંકોનું આવશે બે અંકોનું એકમ અને દશક આ બે અંકો શોધવાના છે તો એકમનો અંક આપણને પ્રથમ જૂથ ઉપરથી મળશે એના માટે શું તો કે પ્રથમ જૂથમાં જે એકમનો અંક છે એ એકમનો અંક લેવાનો શું છે છ તો એવા એકમનો અંક છ હોય શોધવામાં આવે તો એકમના અંક આ બાજુ નામ આપી શકીએ આપણે ઘનમૂળનો એકમનો અંક પણ ઘનમૂળનો તો આપણને સંખ્યાઓ આ બાજુની આપેલી છે એના એકમનો અંક છ છે

ઘનમૂળની અંદર આપણી સંખ્યા સત્તર હજાર પાંચસો એની પહેલા એની પછી નથી લખવાનો દશક નો અંક પછી આ એક ખાસ યાદ રાખવાનું છે એકમના અંક ને એકમના સ્થાને દશકના અંક ને દશક ના સ્થાને અથવા તો આપણા જે જવાબ આવે એમાં રિવેસ ચાલવાનું પહેલા શું મેળો બે તો એ લખી નાખો પછી શું મેળો છ તો એને એના પછી લખી નાખો ખ્યાલ આવી ગયો તો આ રીતે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ અનુમાનની રીતે શોધી શકાય છે એ શોધવા માટે માત્ર એક આ વસ્તુ યાદ રાખવાની છે કે ઘન ઘનમૂળ કરવાથી એકમ ના અંક શું મળે એ આપણું પ્રથમ સ્ટેપ થશે અને બીજા સ્ટેપમાં આપણે યાદ રાખવાના છે એક થી દસ ના ઘન એટલે આપણને ફટાફટ આપણો જવાબ મળી જાય છે અવિભાજ્ય અવયવીકરણની રીતમાં આપણે જોઈએ તો એમાં ઘણી બધી વાર લાગે ભાગાકારમાં જો ભૂલ પડે તો પણ આપણો જવાબ ખોટો આવી શકે પણ અહીંયા બે સ્ટેપ આ રીતના વ્યવસ્થિત યાદ રાખશો એટલે આપણને આપણો જવાબ ફટાફટ મળી જશે જોઈએ બીજું એક્ઝામ્પલ એટલે ક્લિયર થઈ જશે તમને જે જેમાં સંખ્યાઓ આપેલી છે એમાંની પહેલી સંખ્યા છે તેરસો એકત્રીસ એક હજાર ત્રણસો

એમાંથી ત્રણ અંકોનું પેલું બન્યું છે એને આપણે કહેશું પ્રથમ જૂથ બીજું જૂથ બને છે એને કહેશું આપણું બીજું જૂથ તો પ્રથમ જૂથમાં ત્રણસો બીજા જૂથમાં માત્ર એક તો લખશો કે પ્રથમ જૂથ શું છે ત્રણસો આ પ્રથમ જૂથ ત્રણસો માં એકમ અંક શું છે એક છે તો આપણે આપણા કોષ્ટકમાં વિયોજવાનું ફરીથી કે એકમનો અંક એક હોય તેવી સંખ્યાનું જો ઘનમૂળ શોધવામાં આવે તો એકમનો અંક શું મળે એક જ મળે આવી જે સંખ્યાઓ છે કે જેના સમાન સમાન મળે છે એમાં પ્રોબ્લેમ નહીં થાય પણ આઠ વાળાનું બે થાય સાત વાળાનું ત્રણ થાય ત્રણનું સાત થાય બેનું આઠ થાય એમાં એક આપણે ખાસ ધ્યાન રાખવું પડશે તો એકમનો અંક એક હોય તેવી સંખ્યાનો જો ઘનમૂળ શોધવામાં આવે તો એકમનો અંક એક થાય તો અહીં આપણી આપેલી જે સંખ્યા છે તેનો એકમનો અંક એક હોવાથી આપણા ઘનમૂળના એટલે કે તેરસો નું જો ઘનમૂળ શોધવામાં આવશે તો પણ એકમનો અંક શું મળશે એક જ મળે તો એકમનો અંક આપણને મળી ગયો હવે દશકનું અંક શોધવા માટે કારણ કે બે જૂથ બને છે એટલે કેટલા અંકોનું ઘનમૂળ મળશે આપણને બે અંકોનું તો એકમનો અંક મળી ગયો દશકનો અંક શોધીએ એના માટે બીજું જૂથ છે એક એકને વચ્ચે રાખવાનું કોના બેના ઘનની વચ્ચે આવશે તો કે એક અને બે ના એકનો ઘન એક બેનો ઘન આઠ એક અને આઠની વચ્ચે એક આવે છે પણ કોના બે ના ઘનની વચ્ચે તો કે એક અને બે ના ઘનની વચ્ચે તો એમાંથી નાનો અંક એક એ આપણા દશકનો અંક થશે તો ઘન મૂળમાં તેરસો એકત્રીસ બરાબર એકમ અને દશક બંને એક એક જ છે તો જવાબ મળશે અગિયાર થીસ ઇઝ ધ આન્સર

જે જૂથ પાડીને પ્રથમ જૂથ કયું છે ને એ બધું વ્યવસ્થિત લખી નાખીએ એટલે આપણને પૂરા માર્ક્સ મળે છે પણ અનુમાનની રીતે જે શોધવાનું હોય છે એ આપણને એક અથવા તો બે માર્ક્સમાં જ પૂછાતું હોય છે એક માર્ક્સમાં પૂછાય તો આપણે ખાલી જગ્યામાં એ રીતે પૂછાતું હોય છે તો આપણે એની ગણતરી પણ દર્શાવવાની રહેતી નથી ગણતરી રફમાં કરી નાખીએ અને જવાબ લખી નાખીએ તો પણ ચાલે આ ટ્રીક આવડી આવડી જાય જાય રીતે ઘનમૂળ શોધતા તો અવિભાજ્ય અવયવીકરણની રીતે કીધું હોય ત્યારે આપણે જવાબ ચેક કરવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ કે આપણો જવાબ સાચો આવ્યો છે કે નહીં કારણ કે ત્યાં તો આપણને અવિભાજ્ય અવયવીકરણની રીતે જ કીધું હશે એટલે આપણે એને અવિભાજ્ય અવયવીકરણની રીતે જ સોલ્વ કરવાનું થશે પણ એ આપણો જવાબ ચેક કરવો હશે તો ફટાફટ આપણે હનુમાનની રીતે શોધી અને આપણે જવાબ આપણે ચેક કરી શકીએ છીએ કે સાચો છે કે ખોટો એ આપણને આપણને કામ આવશે રીત ધારો કે ન પૂછાય પણ રીત સહેલી છે ફટાફટ જવાબ આવી જાય છે તો એ જવાબ ચેક કરવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ સ્વાધ્યાયનું આપણું છે ચાર હજાર નવસો તેરસો છે આપણે તો પાછળથી ત્રણ ત્રણ ના જૂથ પહેલું જૂથ બને છે નવસો તેર બીજું જૂથ બને છે ચાર અને નામ આપશું પ્રથમ જૂથ બીજું જૂથ પ્રથમ જૂથ હંમેશા ત્રણ અંકોનું બની જતું હશે તો પેલો સ્ટેપ હતું આપણું કે પ્રથમ જૂથ લેવાનું નવસો તેર છે નવસો તેર માં એકમનો અંક શું છે ત્રણ છે એકમનો અંક ત્રણ છે તેથી જોવાનું આપણે કે એકમનો અંક ત્રણ હોય તેવી સંખ્યાનું ઘનમૂળ શોધવામાં આવે તો એકમનો અંક શું આવે સાત તો લખશું કે અહીં એકમનો અંક ત્રણ હોવાથી મળતી સંખ્યાના આપેલી સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક મળતી સંખ્યાના નહી પણ આપેલી સંખ્યાના ઘનમૂળ નો એકમનો અંક સાત હવે કે તું કોના બે ના ઘન વચ્ચે આવે તો ઘન બોલશો એટલે ઓટોમેટિક આવડી જશે કે કોના બે ના ઘન વચ્ચે આવે છે તો કે એક ના ઘન અને બે ના ઘન એક નો ઘન એક બે નો ઘન આઠ તો એક અને આઠ ની વચ્ચે આવી જાય છે એમાંથી નાનો અંક શું છે એક તો આપણો દશકનો અંક શું થશે એક તેથી આપેલી સંખ્યાના ઘનમૂળ નો દશક નો અંક શું મળશે એક મળે તો લખશું આપણે સંખ્યાને શેમાં ટોપી પહેરાવી દેશું ઘનમૂળની ટોપી પહેરાવશું ખણમૂળની ટોપી આ રીતે અહીંયા ત્રણ લખવા પડે ચાર હજાર નવસો તેર એમાંથી છેલ્લે જે જવાબ મળે પહેલા લખવાનો પેલા જે જવાબ મળ્યો હોય શું મળ્યો સાત પછી લખવાનો અથવા તો એકમ દશકની થિયરી પણ ક્લિયર હોય તો પણ તમે એ રીતે લખી શકો છો કે એકમનો અંક સાત તો લઈ અહીંયા દશકનો અંક એક મળે છે એટલે એની આગળ એકમ અને દશક પાછું ટેલી કરી એકમ દશક એકમ તરીકે સાત દશક તરીકે એક એટલે આ જે ચાર હજાર નવસો તેર છે એનું ઘનમૂળ શું છે સત્તર એટલે કે સત્તર નો ઘન શું છે ચાર હજાર નવસો તેર તો અનુમાનની રીત ખૂબ જ સરળ છે આવડી જાય એવી રીત છે આપણને જે પૂછાતી હોય છે એક અથવા તો બે માર્ક્સમાં વધીને પૂછાય જે અવિભાજ્ય અવયવીકરણની રીતે જે દાખલાઓ પૂછાતા હોય છે એ આપણને થોડા વધુ માર્ક્સમાં પૂછાતા હોય છે ત્યારે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત જ વાપરવી પડે પણ આ અનુમાનની જે રીત છે એને આપણે ત્યાં પણ યુઝ કરી શકીએ આપણા જવાબને ચેક કરવા માટે કે આપણો જવાબ જે આવેલો છે સાચો જ છે ને એના માટે આ રીત યુઝ કરવાની છે વિકલ્પોમાં પૂછાય એક માર્કમાં આપણને ખાલી એવું જ કીધું હોય કે ચાર હજાર નવસો તેરનું ઘન મૂળ શોધો ત્યાં આપણને રીત પણ ન દર્શાવ્યું કે આ રીતે શોધો કે આ રીતે શોધો પણ એક માર્કમાં પૂછાણું હોય એટલે આપણે ગણતરી કરવાની આવતી હોતી નથી માત્ર શું આપવાનો હોય છે જવાબ ત્યાં આપણે અવિભાજ્ય કરવા જવું પડે નહીં એ રીત લાંબી થાય અને અનુમાનની રીત જો આપણને ખ્યાલ હોય તો આપણે એક જ મિનિટમાં એનો જવાબ શોધી અને સીધો એક માર્કનો જે આન્સર છે ત્યાં લખી દઈએ તો આપણને એક માર્ક જે સમયમાં લેવાનો હોય એ સમયમાં આપણને મળી જાય કારણ કે એક માર્કના જે દાખલા હોય છે એને ઓછા સમયમાં જ ક્લિયર કરવાના હોય છે જે મોટા દાખલા હોય છે એના માટે સમય વધારે ફાળવવાનો હોય છે તો આ નાના દાખલાઓ માટે આવી જે રીતો છે કે કઈ રીત તમારે યુઝ કરવી કે કઈ રીત મને વધુ ફાવે છે અને કઈ રીતથી જેવા મને ફટાફટ મળશે એ રીત આપણે વ્યવસ્થિત કરી લેવાની જેથી કરીને એક માર્કના દાખલા એમસીક્યુ ખાલી જગ્યા એ સોલ્વ થઈ શકે જ્યારે આપણને એવું કીધું હોય કે અવિભાજી અવયવીકરણની રીતે જ ઘનમૂળ શોધો ત્યારે આપણે આપણી રીત જ દર્શાવવી પડે એમાં આપણે આ રીતે ખાલી જવાબ લખીએ તો આપણને માર્ક્સ મળે નહીં તો જે ચેપ્ટર નંબર સાત ઘન અને ઘનમૂળ અહીંયા પૂર્ણ થાય છે ઘન અને ઘનમૂળમાં આપણે એક થી દસ ના ઘન જોયા ત્યારબાદ સંખ્યાઓ પૂર્ણ ઘન છે કે નહીં એ નક્કી કર્યું સંખ્યાઓ પૂર્ણ ઘન નથી અને એને કઈ સંખ્યા સાથે ગુણવાથી અને ભાગવાથી એ પ્રકારના દાખલા જોયા ત્યારબાદ આપણે સાત પોઈન્ટ બેમાં માં અવિભાજી અવયવીકરણ ની રીતે સંખ્યાનું ઘન મૂળ શોધવું અને અનુમાનની રીતે બંને ચેપ્ટર એકબીજા સાથે સંકલિત છે બંને એકબીજા સાથે જોડાયેલા જ છે બંનેમાં એક રીત તો સામાન્ય આવે જ છે અવિભાજી અવયવીકરણની રીત તો અવિભાજ્ય અવયવીકરણ રીત ખૂબ જ સારી રીતે કરી લેવાની છે એ આપણને આગળ જતા છેદ ઉડાડવામાં અવયવ પાડવામાં પણ ઉપયોગમાં આવશે તો આજે અત્યાર સુધીમાં આપણે ટોટલ ત્રણ ચેપ્ટર પૂર્ણ થઈ ગયા પહેલું છઠ્ઠું અને સાતમું તો અત્યારે આપણે સાતમ આઠમની જે રજાઓ પડે છે એમાં ત્રણેય ચેપ્ટર વ્યવસ્થિત ક્લિયર કરી લેવાના છે વ્યવસ્થિત બધી રીતો જોઈ લેવાની છે એક એક વખત દાખલાઓ પણ ગમે દાખલો લઈ અને ગણીને ચેક કરવાનું છે કે મને કેટલું યાદ છે હવે પછીનો જે આપણો લેક્ચર આવશે સાતમ આઠમની રજાઓ બાદ ત્યારે આપણે ચેપ્ટર નંબર ટુ એક ચલ સુરેખ સમીકરણ સ્ટાર્ટ કરશું તો ત્યાં સુધી રજા આપો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ